નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે. એવું કહેવાય છે કે વ્યક્તિએ જેટલી ચાદર હોય ને તેટલા જ પગ ફેલાવવા જોઈએ. જો કે દર્શક મિત્રો, મધ્યપ્રદેશમાંથી એક એવો કિસ્સો આવ્યો છે પ્રકાશમાં જેને સૌ કોઈના હોશ ઉડાવી દીધા છે. તમને પણ આ કહેવત યાદ આવી જશે આ સાંભળીને. તમને જણાવી દે કે એવા રિપોર્ટ છે કે મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીણા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જ્યારે હેમા મીણાના આવાસ પર દરોડા પાડ્યા ત્યારે અધિકારીઓની આંખો રહી ગઈ પહોળી. કારણ કે દર્શક મિત્રો, પૈસા ભેગા કરવા છે ને, ગજબનું દિમાગ લડાવ્યું છે આ લેડી ઓફિસરે. જાણીને આપ પણ ચોંકી ઉઠશો કે રિપોર્ટ અનુસાર એવી જાણકારી સામે આવી છે કે તેઓએ 30,000 સેલેરીમાં ઘર ભેગા કર્યા 7 કરોડ અને પડ્યા દરોડા. પછી શું વાત કરીએ તો હવે આ 30,000 રૂપિયાની માસિક સેલરી અને પ્રોપર્ટી કરોડની કેવી રીતે? તમને પણ જરૂરથી આ સવાલ થયો હશે. ડિટેલમાં શું છે આ સમગ્ર મામલો જાણીએ અને આ તપાસ બાદ શું શું મળી આવ્યું આ લેડી ઓફિસરના ઘરમાંથી. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, એવી ખબર છે કે મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઇન્ચાર્જ મદદનીશ ઇજનેર હેમા મીણાના આવાસ પર પાડવામાં આવી હતી રેડ. હવે આવાસ સહિત અન્ય 3 સ્થળો પર પણ આ સાથે છાપા મારવામાં આવ્યા હતા, રેડ પાડવામાં આવી હતી. તેમાંથી અત્યાર સુધી 5-7 કરોડની ચોંકાવનારી સંપત્તિ મળી આવી હોવાના અહેવાલો છે. આપને જણાવી દે કે હેમા મીણાની માસિક સેલેરી તો કહેવાય છે 30,000 રૂપિયા અને મળી આવેલી સંપત્તિ તેઓની સેલેરીથી છે 232% વધારે. કેવી રીતે? હેમા મીણા હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં ઇન્ચાર્જ મદદનીશ ઇજનેરના રૂપમાં કરે છે કામ. તેમની સામે સેલેરીથી આટલી બધી વધારે સંપત્તિ હોવાનો જે આ મામલો છે ને, એ 2020માં નોંધાયો હતો તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ રેડ દરમિયાન તપાસ જે થઈ અહીં તે બાદ શું શું મળી આવ્યું આ લેડી ઓફિસરના ઘરમાંથી, તો દર્શક મિત્રો, તપાસ બાદ જાણવા મળી રહ્યું છે. એવા રિપોર્ટ છે કે હેમા મીણાએ પોતાના પિતા રામ સ્વરૂપ મીણાના નામ પર બિલખીરિયામાં 20,000 વર્ગ ફૂટની જમીન ખરીદી છે. તેના પર 1 કરોડના ખર્ચે આલીશાન બંગલો બનાવ્યો. એટલું જ નહીં દર્શક મિત્રો, આપને એ પણ જણાવી દઈએ એવા પણ અહેવાલો છે કે મીણાએ ભોપાલ, રાયસેન અને વિદિશાના વિવિધ ગામડાઓમાં ખેતરો પણ ખરીદ્યા, ટ્રેક્ટર તેમજ મશીનો પણ તેણે ખરીદ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હેમા મીણાએ હાર્વેસ્ટર, વાવણી મશીન, ટ્રેક્ટર અને અન્ય ખેતીના ઉપકરણો ખરીદ્યા છે. રિપોર્ટ પર નજર કરીએ તો રેડ પાડનાર લોકાયુક્તનું આ મામલે એમ કહેવું છે કે હેમા મીણાની વર્તમાન માસિક સેલેરી આશરે 30,000 રૂપિયા છે. હેમા મીણાએ જે સંપત્તિ ખરીદી છે તેની કિંમત હેમાની સેલેરીથી 232% વધારે છે. આ ઘટનાને જોતા હેમાની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તેવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, તેઓની સામે સેલેરીથી વધારે સંપત્તિ હોવાનો મામલો 2020માં નોંધવામાં આવ્યો હતો અને હવે આ રેડ બાદ તપાસમાં સામે આવી ચોંકાવનારી સંપત્તિ. શું કહેશો અંગે આપ? કમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.